सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठाना वडगाम तालुकाना इकबालगढ़ सोनगढ़ गामनी दूध उत्पादक मंडली मा दूधनी घट आवती होवाथी पालनपुर बनास डेरी थी चेकिंग आवेल, जेमा तपास करता मालूम पड़ेल के दूधनी दररोजनी 14 लीटरनी घट आवता डेरीना मंत्री तथा चेयरमैन तथा तमाम कमिटी सभ्यों द्वारा वधु तपास करवामां आवी हती, जेमा सीसीटीवी फूटेज चेक करवामां आव्या हता। आ सीसीटीवी फूटेज में डेरीना ज कर्मचारी जे डेरी में फेट टेस्टिंग नुं काम करता चौधरी लक्ष्मणभाई काळोभाई दररोज डेरीमांथी दूध तेमना घरे लई जता हता तेवुं सीसीटीवी फूटेज में कैद थयुं हतुं, परंतु डेरीनुं तंत्र हजी सुधी मौन केम, ग्राहकोने न्याय क्यारे मळशे जे हवे जोवानुं रह्युं। ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા ધીમે ધીમે વધી રહી છે અને ખેડૂતોના ઊભા પાક બળી રહ્યા છે, પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે અને નહેરની કોઈ વ્યવસ્થા આ વિસ્તારમાં થયેલ નથી। આ દિન સુધી દરેક સરકારે નહેરના વાયદાઓ આપી વર્ષો વર્ષ વાયદા બજાર ચાલુ કરી છે। આ વખતના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ નહેરના વાયદા કર્યા હતા, પરંતુ એવું લાગે છે કે એમના પણ વાયદા થાય તેવું લાગી રહ્યું નથી। ધાનેરા વિસ્તારમાં ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે, માવઠાઓ પણ નુકસાન જોવા મળી રહ્યું છે, અત્યારે સખત ગરમીના કારણે ઉભો પાક બળી રહ્યો છે, ધાનેરા વિસ્તારમાં કોઈ રાહત આપવામાં આવતી નથી। મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠામાં સોઈગામ વિસ્તારમાં રાહત આપેલ છે, તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ રાહત આપે તેવી ખેડૂતોની માંગ છે। આવી જ રીતે જો વર્ષો વર્ષ ખેડૂતોનું નુકસાન થતું રહેશે તો ભવિષ્યમાં ખેડૂતો પોતાની ખેતી મૂકી અને વેપારી લાઈન પકડશે તેવું લાગી રહ્યું છે, અથવા તો આ વિસ્તારમાંથી હિજરત કરી જવું પડે તેવી સંભાવના સેવાઈ રહી છે। તો તાકીદે સરકાર બનાસકાંઠાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોને ઊભા પાક બળી રહ્યા છે તેની રાહત આપે અને નહેરની વ્યવસ્થા જલ્દીથી જલ્દી કરે તેવી ખેડૂતોની માંગ છે। ધાનેરાની પરિસ્થિતિ ખેડૂતોની આટલી છે કે ના પૂછો વાત, પાણીના તળ 1200 ફૂટ સુધી પહોંચે, 10 લાખ રૂપિયાનો બોર બનાવે છે, ખરા ખેડૂતોને ફેલ જાય છે ને, જેના કારણે આજે ધાનેરા તાલુકાના ખેડૂતો દેવાદાર બની ગયા છે। ચૂંટણીના સમયે ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે કોઈ પણ નેતા હોય, મત મેળવવા માટે ગા ફૂંકતા હતા। વાસ્તવિકમાં આજે જ્યારે ખેડૂતોને ખેતી કરવા માટે પાણીની જરૂર છે તેવા સમયે એક પણ ભાજપનો હોય કોંગ્રેસનો જીતેલો હારેલો ઉમેદવાર આજે નજરે દેખાતા નથી। માંડ માંડ ખેડૂતે થોડા ઘણા કોઈ ઘાસચારો કે ખાય એવી બાજરી પોતાના ખૂન અને પસીનાથી ઉગાડીને મોટી કરી છે તેવા સમયે હાલમાં ભગવાન પણ સૂર્યદેવ કૃપાન થયા એવું લાગે છે ને, 42-43 ડિગ્રીના તાપમાનમાં જે પાક ખેડૂતે વાયો છે તે આવા સમય કારણે મારી બે જોડની વિનંતી છે કે ખેડૂતોને પગભર થવા માટે ખેડૂત સરકાર તત્પર છે, તો આવા સમય સરકારે જાહેરાત કરી છે બનાસકાંઠાની અંદર રાધનપુર બાજુ, તો જે રીતે પર સંદન પણ અમારા ધાનેરા તાલુકાના ખેડૂતોએ પણ શું એવું પાપ કર્યું છે જેથી કરીને અમને પણ આવી સહાયથી વંચિત રાખ્યા છે। જો કોઈ અમારા આવવાનોએ સરકાર સુધી ખેડૂતોની વેદના ન પહોંચાડી હોય તો ના ભાગીદાર તો જે તે આગેવાન છે, પણ આ જોડને વિનંતી છે કે સરકાર મા બાપ ગણાય છે, કુદરતી આફત હોય એવા સમયે સરકાર જ સારો બનતી હોય છે, તો હવે ખેડૂતો અને ધીરજ ખૂટી છે અને ખેડૂતોની ધીરજ ખૂટી અને પોતાનું વતન છોડીને બીજે જાય એ પહેલાં જો સરકાર ખરા સમયે જો આ આયોજન ન કરે તો ખેડૂતો કોઈ વારો નથી। આટલા દિવસ તો અમે ખેડૂતો પશુપાલન ઉપર અમારું પાલનમાં પણ કંઈ બચતું નથી, માત્ર બચે છે બાકી બીજું કંઈ બચતું નથી, માટે સરગણાય છે મારી સરકારને વિનંતી છે।
ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા ધીમે ધીમે વધી રહી છે અને ખેડૂતોના ઉભા પાક બળી રહ્યા છે। પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે અને નહેરની કોઈ વ્યવસ્થા આ વિસ્તારમાં થયેલ નથી। આ દિન સુધી દરેક સરકારે નહેરના વાયદાઓ આપી વર્ષો વર્ષ વાયદા બજાર ચાલુ કરી છે। આ વખતના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ નહેરના વાયદા કર્યા હતા, પરંતુ એવું લાગે છે કે એમના પણ વાયદા થાય તેવું લાગી રહ્યું નથી। ધાનેરા વિસ્તારમાં ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે, માવઠાઓ પણ નુકસાન જોવા મળી રહ્યું છે। અત્યારે સખત ગરમીના કારણે ઉભો પાક બળી રહ્યો છે। ધાનેરા વિસ્તારમાં કોઈ રાહત આપવામાં આવતી નથી। મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠામાં સોઈગામ વિસ્તારમાં રાહત આપેલ છે, તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ રાહત આપે તેવી ખેડૂતોની માંગ છે। આવી જ રીતે જો વર્ષો વર્ષ ખેડૂતોનું નુકસાન થતું રહેશે તો ભવિષ્યમાં ખેડૂતો પોતાની ખેતી મૂકી અને વેપારી લાઈન પકડશે તેવું લાગી રહ્યું છે, અથવા તો આ વિસ્તારમાંથી હિજરત કરી જવું પડે તેવી સંભાવના સેવાઈ રહી છે। તો તાકીદે સરકાર બનાસકાંઠાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોને ઉભા પાક બળી રહ્યા છે તેની રાહત આપે અને નહેરની વ્યવસ્થા જલ્દીથી જલ્દી કરે તેવી ખેડૂતોની માંગ છે। ધાનેરાની પરિસ્થિતિ ખેડૂતોની આટલી છે કે ના પૂછો વાત। પાણીના તળ 1200 ફૂટ સુધી પહોંચે, 10 લાખ રૂપિયાનો બોર બનાવે છે, ખરા ખેડૂતોને ફેલ જાય છે, ને જેના કારણે આજે ધાનેરા તાલુકાના ખેડૂતો દેવાદાર બની ગયા છે। ચૂંટણીના સમયે ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે કોઈ પણ નેતા હોય, મત મેળવવા માટે ગા ફૂંકતા હતા। વાસ્તવિકમાં આજે જ્યારે ખેડૂતોને ખેતી કરવા માટે પાણીની જરૂર છે તેવા સમયે એક પણ ભાજપનો હોય કોંગ્રેસનો જીતેલો હારેલો ઉમેદવાર આજે નજરે દેખાતા નથી। માંડ માંડ ખેડૂતે થોડા ઘણા કોઈ ઘાસચારો કે ખાયબી બાજરી પોતાના ખૂન અને પસીનાથી ઉગાડીને મોટી કરી છે તેવા સમયે હાલમાં ભગવાન પણ સૂર્યદેવ કૃપાન થયા એવું લાગે છે, ને 42-43 ડિગ્રીના તાપમાનમાં જે પાક ખેડૂતે વાયો છે તે આવા સમયે કારણે મારી બે આજોડીને વિનંતી છે કે ખેડૂતોને પગભર થવા માટે ખેડૂત સરકાર તત્પર છે, તો આવા સમયે સરકારે જાહેરાત કરી છે બનાસકાંઠાની અંદર રાધનપુર બાજુ તો જે રીતે પણ સંદન, પણ અમારા ધાનેરા તાલુકાના ખેડૂતોએ પણ શું એવું પાપ કર્યું છે જેથી કરીને અમને પણ આવી સહાયથી વંચિત રાખ્યા છે? જો કોઈ અમારા આવવાનોએ સરકાર સુધી ખેડૂતોની વેદના ન પહોંચાડી હોય તો ના ભાગીદાર તો જે તે આગેવાન છે, પણ આ જોડને વિનંતી છે કે સરકાર મા બાપ ગણાય છે, કુદરતી આફત હોય એવા સમયે સરકાર જ સારો બનતી હોય છે, તો હવે ખેડૂતો અને ધીરજ ખૂટી છે, અને ખેડૂતો અને ધીરજ ખૂટી અને પોતાનું વતન છોડીને બીજે જાય એ પહેલાં જો સરકાર ખરા સમયે જો આ આયોજન ન કરે તો ખેડૂતો કોઈ વારો નથી। આટલા દિવસ તો અમે ખેડૂતો પશુપાલન ઉપર અમારું પાલનમાં પણ કંઈ બચતું નથી, માત્ર બચે છે બાકી બીજું કંઈ બચતું નથી, માટે સરગણાય છે મારી સરકારને વિનંતી છે। બોર્ડર રેન્જ ભુજ સાયબર ક્રાઇમની ટીમે આજે ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે અને રાજસ્થાનથી સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમે પેટ્રોલિંગમાં હતી તે સમયે ગાડીમાં દારૂની હેરાફેરી થઈ હોવાની માહિતી મળતા જ તેમણે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી નીકળતા તેને ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી પૂરપાર ઝડપે ભગાવી દીધી હતી, જેથી પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો। તે દરમિયાન સ્કોર્પિયો ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ખેટવા પાસે રોડની સાઈડમાં ફસાઈ ગઈ હતી, જેથી પોલીસની ટીમે સ્કોર્પિયો ગાડીને ઝડપી લીધી હતી। ગાડીમાં તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેથી સાયબર ક્રાઇમની ટીમે ગાડીના ચાલક સંજય જયરામ કાવાની અટકાયત કરી હતી અને દારૂ અને સ્કોર્પિયો ગાડી સહિત કુલ 4.71 લાખ રૂપિયાનો મુદ્દાબાલ જપ્ત કર્યો હતો। જ્યારે ગાડીના ચાલક સહિત દારૂ મંગાવનાર અને બનાવનાર સહિત 3 લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના ખીમણાવાસ ગામમાં રબારીવાસમાં રહેતા રબારી ગગદાસભાઈ નાગજીભાઈના ઘરની બાજુમાં પડેલી જુવારના ઘાસચારામાં આગ લાગી હતી, જેનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી
આંક પર કાબુ મેળવ્યો હતો અને 75% થી વધારે ઘાસચારો બચાવ્યો હતો। માલધારીને થતું મોટું નુકસાન અટકાવ્યું હતું। જો કે આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા મળેલ નથી અને કોઈ જાનહાનિ પણ થયેલ નથી। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચુવા ગ્રામ પંચાયતના યુવા તલાટી ગ્રામ મંત્રી સુનિલભાઈ ત્રિવેદી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન એ મહાદાન છે તે ઉમદા હેતુથી રાખવામાં આવેલો હતો। આજના આયોજન થકી 45 જેટલી બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ચુવા ગ્રામ પંચાયતના તલાટી તેમજ વહીવટદાર સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી બ્લડ ડોનેશન કર્યું હતું, જેમાં કાર્યક્રમમાં અંતે બ્લડ ડોનેશન કરનારા ભાઈઓ તેમજ બહેનોને સર્ટિફિકેટ તેમજ આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।